નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસી હું પટેલ હરિકતા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ સાત વિષય ગણિતમાં આઠમો પ્રકરણ એ પ્રકરણનું નામ છે રાશિઓની તુલના તો આજે આપણે એ પ્રકરણમાં આગળ ભણીશું તો સૌ પ્રથમ આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈશું તો સૌપ્રથમ મોદલ મોદલ કોને કહેવાય તો આપણી પાસે ધારો કે મારી પાસે એક હજાર રૂપિયા છે એ એક હજાર રૂપિયા મેં બેંકમાં મૂકવા જામ તો એ એક હજાર આપણી મુદત ગણાશે અહીં જરૂરિયાત અનુસાર જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને મુદ્દલ કહે છે મુદત તો જેટલા સમયગાળા માટે આપણે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં લેવામાં આવે તે સમયગાળાને મુદ્દત કહે છે જેટલા સમય માટે આપણે પૈસા મૂકવાના હોય તે સમયગાળાને મુદત કહે છે મુદત વર્ષ મહિના કે દિવસોમાં હોઈ શકે વ્યાજ તો મુદતને અંતે મુદ્દત ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ કહે છે હવે મેં બેંકમાં એક હજાર મૂક્યા હવે એ એક હજાર પર મને કેટલાક સમયગાળા મેં એને એક વરસ કે બે વરસ સુધી મૂકું તો અહીં વર્ષને અંતે મને મહિનાના અંતે અથવા તો વર્ષના અંતે મને વ્યાજ મળશે તો એ જેટલા મેં એક હજાર મૂક્યા એના ઉપરાંત વધારાની મને રકમ મળશે તો એને વ્યાજ કહેવાય છે વ્યાજનો દર તો સો રૂપિયાના એક વર્ષના વ્યાજને વ્યાજનો દર કહે છે અથવા સો રૂપિયાનું બાર માસનું વ્યાજ અથવા સો રૂપિયાનું ત્રણસો પાસઠ દિવસનું વ્યાજ એ વ્યાજનો દર ટકામાં દર્શાવાય છે એક વર્ષના બાર મહિના એટલે બાર માસ દિવસમાં ગણીએ તો ત્રણસો ખબર પડી હવે વ્યાજ મુદલ તો મુદલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદલ કે રાસ કહે છે એના બે વ્યાજ મુદલ એના જ બે ભાગ કરી દેવાના એટલે મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજ મુદલ કહે છે સાધુ વ્યાજ શોધવાનું સૂત્ર આપણે આ યાદ રાખવાનું છે પી ગુણ્યા આર ગુણ્યા ટી ના છેદમાં શો એના પછી આપણે દાખલા પણ ગણવાના છે એટલે આ સૂત્રો યાદ રાખવાનું છે અને ખૂબ આઈએમપી છે સાદું વ્યાજ શોધવાનું સૂત્ર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં શો હવે એમાં પી એ મુદલ દર્શાવે છે આર એટલે એ વ્યાજનો દર દર્શાવે છે અને ટી એ મુદત દર્શાવે છે વર્ષમાં હવે પડી હવે આગળ મૂળ કિંમત કોને કહેવાય તો કોઈ પણ વસ્તુ ખરીદતા જે રકમ આપવી પડે તેને વસ્તુની મૂળ કિંમત કે ખરીદ કિંમત કહેવાય ટૂંકમાં તેને મૂકી લખાય છે પડતર કિંમત તો વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને ખરાતને મૂળ કિંમતમાં ઉમેરાતા વસ્તુની પડતર કિંમત કહે છે હવે તમે ફ્રીજ લાવો તો એ ફ્રીજને તમે ઘર લાવવા માટે કંઈ સાધનનો ઉપયોગ કરો તો એ ધારો કે ટેમ કંઈ પિકઅપ ભાડે કર્યું તો તમારે એ ભાડું આપવું પડે ને ફ્રીજ પિકઅપ ભાડું તમારા ઘર સુધી મૂકી જાય તો એનું ભાડું લેશે તો એ તમારે વધારાની કિંમ વધારાની રકમ આપવી પડી એને શું કહેવાય પડતર કિંમત એટલે વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતાં ખર્ચને ખરા જાતને મૂળ કિંમતમાં એટલે ફ્રીજની જેટલી કિંમત હતી એમાં ઉમેરતા વસ્તુની પડતર કિંમત મળે ખબર પડી એટલે આપણે જે કોઈ વસ્તુ લીધી એને આપણે ઘર સુધી ઘર સુધી લાવતા એનું ભાડું આપણે આપવું પડે છે તો એ વધારાની કિંમત આપણે ચૂકવવી પડે વસ્તુની જે વસ્તુ લીધી એની મૂળ કિંમત આપણે ચૂકવી જ એની સાથે આપણે વધારાની કિંમત પણ ચૂકવી પડે એટલે કે એનું ભાડું તો એને પડતર કિંમત કહે છે ટૂંકમાં તેને પક્કી લખાય છે પડતર કિંમત શોધ પટ્ટર કિંમત બરાબર મૂળ કિંમત વધતા ખરાજાત ખરાજાત એટલે કે જે વધારાનું રકમ આપણે ચૂકવી પડે એને ખરાજાત કહેવાય હવે જો કોઈ ખર્ચ થયો ન હોય તો વસ્તુની મૂળ કિંમત એ જ તેની પડતર કિંમત છે હવે જો કોઈ ખર્ચ નહીં આપણે મૂળ કિંમત એટલે કે જે વસ્તુ લીધી એના પર બીજો ખર્ચ થતો ન હોય ત્યારે જે વસ્તુની મૂળ કિંમત એ જ તેની પડતર કિંમત ગણાય છે હવે આગળ વેચાણ કિંમત તો કોઈ પણ વસ્તુ વેચતા જે રકમ ઉપજે તેને તે વસ્તુની વેચાણ કિંમત કહેવાય ટૂંકમાં તેને વેકી લખાય છે નફો મૂળ કિંમત કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય આપણે સો રૂપિયામાં કોઈ વસ્તુ લીધીએ એને આપણે દોઢસો રૂપિયા અથવા તો બસો રૂપિયામાં વેચી દઈએ તો આપણને નફો થાય વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત કે પટ્ટર કિંમત બાદ કરતાં આપણને નફો મળે છે તો નફો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરી દઈએ અથવા તો નફો બીજું બીજું પણ સૂત્ર છે કે વેચાણ કિંમતમાંથી પટ્ટર કિંમત આપણે બાદ કરી નાખીએ તો આપણને નફો મળે સો રૂપિયામાં મેં વસ્તુ ખરીદી એને મેં બસો રૂપિયામાં વેચી દીધું તો બસોમાંથી સો બાદ કરું તો સો આવે તો એ સો એ આપણો નફો ગણાય હવે ખોટ તો મૂળ કિંમત કે પટ્ટર કિંમત અથવા સોરી કરતા વેચાણ કિંમત ઓછી હોય એટલે કે મેં સો રૂપિયામાં વસ્તુ ખરીદી અને એ મેં પચાસ રૂપિયામાં આપી દઉં તો મને નફો સોરી મને ખોટ જાય તો તે ખોટ જાય કહેવાય મૂળ કિંમત અથવા તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરતાં ખોટ મળે ખોટ મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત આપણે બાદ કરીએ તો આપણને ખોટ મળી જાય અથવા તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ એટલે આપણને ખોટ મળે તો એના પણ બે સૂત્ર છે હવે વસ્તુની વેચાણ કિંમત અને વસ્તુ મૂળ વસ્તુની વેચાણ કિંમતનું સૂત્ર છે મૂળ કિંમત અથવા તો પટ્ટર કિંમત વધતા નફો અને બીજું સૂત્ર છે મૂળ કિંમત કે પટ્ટર કિંમતમાંથી ખોટ જો નફો સાથેનું સૂત્ર તો વધતા આવશે અને ખોટ સાથેનું સૂત્રમાં ચિહ્ન આવશે આપણે યાદ રાખવાનું છે હવે આગળ વસ્તુની મૂળ કિંમત કે પટ્ટર કિંમત બરાબર વેચાણ કિંમતમાંથી નફો વસ્તુની મૂળ કિંમત અથવા પટ્ટર કિંમત માટે વેચાણ કિંમત વધતા ખોટ આ પણ આપણે બે સૂત્ર યાદ રાખવાના છે હવે નફા અને ખોટની ટકામાં ગણતરી કરવાની હોય તો કેટલા ટકા નફો થયો કે કેટલા ટકા ખોટ ગઈ એની આપણે ગણતરી કરવાની હોય તો વેપારમાં થતો નફો કે ખોટ એ મૂળ કિંમત અથવા તો પટ્ટર કિંમત સાથે સંબંધ ધરાવે છે નફા કે ખોટના ટકા એટલે સો રૂપિયા મૂળ કિંમત કે પટ્ટર કિંમત પર થતો નફો કે ખોટ નફો અને મૂળ કિંમત અથવા તો પટ્ટર કિંમતના ગુણોત્તરને સો વડે ગુણવાથી ટકાવારી મળે છે આપણે નફો ટકામાં શોધવાનો હોય તો નફો જેટલા આપણે નફો થાય એના ગુણી એના ભાગ્યા મૂળ કિંમત કે પટ્ટર કિંમત હ ને એના ગુણ્યા સો કરાય હવે ખોટ અને મૂળ કિંમતના ગુણોત્તરને સો વડે ગુણવાથી ખોટ ટકામાં મળે ખોટને આપણે ટકામાં ગણતરી કરવાની હોય તો ખોટ ભાગ્યા મૂળ કિંમત કે પટ્ટર કિંમત ગુણ્યા સો કારણ કે મૂળ કિંમત કે પટ્ટર કિંમત કેમ કે જો મૂળ કિંમત જેટલી હોય એના પર આપણે ભાડું ચૂકવવું પડે તો એને પટ્ટર કિંમત કહેવાય પરંતુ આપણને એના પર વધારાની રકમ આપવી પડતી નથી ભાડું ચૂકવવું પડતું નથી ત્યારે મૂળ કિંમત એ જ એની પટ્ટર કિંમત ગણાય એટલે અહીં છેદમાં મૂળ કિંમત કે પટ્ટર કિંમત લખેલું છે તો નફો નફો શોધવાનો હોય ટકામાં ત્યારે નફો ભાગ્યા મૂળ કિંમત કે પટ્ટર કિંમત ગુણિયા સો ખોટ ટકામાં શોધવાનું હોય તો ખોટ ભાગ્યા મૂળ કિંમત કે પટ્ટર કિંમત ગુણ્યા સો તો આપણે આ પણ સૂત્રો બે યાદ રાખવાના છે હવે આપણે દાખલા ગણીશું હવે સ્વધ્ય આઠ પોઈન્ટ ત્રણના દાખલા જોઈશું તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો પહેલો દાખલો જોઈએ કે બગીચામાં વપરાતી કાતર બસો પચાસમાં ખરીદી અને તેને ત્રણસો પચીસમાં વેચીએ આપણે એના પછી જ જોઈ શકીએ કે આપણને નફો થશે હે ને ઓછી કિંમતમાં ખરીદી છે અને વધારે કિંમતમાં આપણે એને વેચી છે એટલે એના પછી જ આપણે જાણી શકીએ કે આપણને નફો થશે તો અહીં કાતરની ખરીદ કિંમત કેટલી છે બસો પચાસ અને વેચાણ કિંમત કેટલી છે તો ત્રણસો પચીસ ત્રણસો પચીસ વેચાણ કિંમત વધારે છે ને માટે કાતરના વેચાણમાં નફો થાય છે નફો કેટલો થાય તો આપણે નફો શોધવા માટે આપણે જોયું કે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત આપણે બાદ કરીશું તો આપણને નફો મળશે વેચાણ કિંમત ત્રણસો પચીસમાંથી ખરીદ કિંમત બસો પચાસ બાદ કરીશું તો પંચોતેર રૂપિયા આપણને નફો થશે હવે આપણે સૂત્ર જોઈ ગયા કે નફાના ટકા ગણવા માટે નફો ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા સો તો નફો કેટલો છે પંચોતેર ખરીદ કિંમત કેટલી છે કેટલા તો બસો પચાસ એટલે પંચોતેર ભાગ્યા બસો પચાસ ગુણ્યા 100 હવે પંચોતેરના છેદમાં બસો પચાસ ગુણ્યા સો અહીં એક ઝીરો કેન્સલ થશે હવે આપણે પંચોતેર અવયવ પાડીએ તો પંદર પંચે પંચોતેર થાય નીચે પાંચ આમ પચીસ થાય હ તો આ પાંચ પાંચ કેન્સલ થશે હવે ઉપર પંદર રહ્યા તો પાંચ તારીખ પંદર તો પર કેટલા પૈસા ત્રણ ગુણ્યા અહીં દસ છે હવે બીજો પ્રશ્ન કે નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો ખૂબ જ આમપી છે આ દાખલાઓ તો એમાં પહેલો છે ત્રણ જેમ એક આપેલ ગુણોત્તર છે ત્રણ જેમ એક એટલે હવે ગુણોત્તરમાં જેટલા પદ હોય એનો સૌપ્રથમ તો આપણે સરવાળો કરવો પડે અહીં બે પદ છે તે ગુણોત્તરના પદોનો આપણે સરવાળો કરીશું ત્રણ વત્તા એક બરાબર ચાર આવશે હવે ગુણોત્તરનું પહેલું પદ ટકામાં તો જોઈએ પહેલું પદ કેટલા છે ત્રણ છે ભાગ્યા શું કરવાનું એ યાદ રાખવાનું કુલ સરવાળો કેટલો થયો તો ચાર કોઈપણ સંખ્યા ગુણોત્તર આપેલો હોય તો એમાં પહેલી સંખ્યાથી આપણે ચાલુ કરવાનું પહેલી સંખ્યા ત્રણ છે અને એનો સરવાળો બંને પદોનો સરવાળો કેટલો થયો ચાર તો ભાગ્યા ચાર કરવાનો અને ટકા ગણવાના છે એટલે ગુણ્યા શો આવશે હવે આપણને ખબર છે કે પચીસ ચોક સો ઉપર પચીસ તારી પંચોતેર તેના ટકા કેટલા આવશે તો પંચોતેર ટકા હવે ગુણોત્તરનું બીજું પદ ટકામાં ગણતરી કરવા માટે બીજું પદ કેટલું છે તો એક હવે આપણને ખબર છે કુલ સરવાળો કેટલો આવ્યો તો ચાર એટલે છેદમાં ચાર લખીશું ગુણ્યા સો હવે પચીસ ચોક સો જવાબ કેટલા આવશે ઉપર પચીસ એકુ પચીસ જવાબ કેટલા આવશે પચીસ ટકા તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે બાકીના ત્રણ દાખલા છે એ તમારે હોમવર્કમાં કરવાના છે હવે ત્રીજો પ્રશ્ન છે કે એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી માંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધવા આપણે જોઈ શકીએ કે એમાં ઘટાડો થયો છે તો એ આપણે ઘટાડાની ટકાવારી શોધવાની છે સામાન્ય વસ્તી કેટલી છે પચીસ હજાર અને ઘટેલી વસ્તી કેટલી છે તો ચોવીસ હજાર પાંચસો હવે કેટલો ઘટાડો થયો એ ગણતરી કરવા માટે આપણે સામાન્ય વસ્તીમાંથી ઘટેલી વસ્તી બાદ કરીશું તો વસ્તીમાં ઘટાડો પચીસ હજાર ઓછા ચોવીસ હજાર પાંચસો તો કેટલો ઘટાડો થયો છે તો પાંચસો પાંચસોનો ઘટાડો થયો છે હવે એને આપણે ટકા કાઢીશું તો વસ્તીમાં ઘટાડાના ટકા હવે વસ્તીમાં ઘટાડો કેટલો થયો તો પાંચસો જેટલો ઘટાડો થયો એનો જ આપણે એના જ ટકા કાઢવાના છે એટલે પાંચસોનો ઘટાડો થયો એટલે પાંચસો ભાગ્યા કુલ વસ્તી કરવાની કુલ વસ્તી કેટલી છે તો પચીસ હજાર ગુણિયા ટકા કરવાના છે એટલે ગુણિયા હંમેશા લખાય શો હંમેશા ટકાવારી શોના આધારે જ કઢાય હવે અહીં બે ઝીરો કેન્સલ થઈ જશે આ એક ઝીરો કેન્સલ થશે હવે ખબર છે કે પચીસ દુ પચાસ જવાબ કેટલા આવ્યા તો બે એટલે એનો જવાબ આવશે બે ટકા તો વસ્તીમાં ઘટાડાનો દર બે ટકા આવશે એનો જવાબ છે હવે વિદ્યાર્થી મિત્રો એના પછીના ચોથો અને પાંચમો દાખલો તો તમારે હોમવર્કમાં કરવાનો છે હવે આપણે જોઈશું છઠ્ઠો દાખલો તો છઠ્ઠો દાખલો છે કે જુહીએ એક વોશિંગ મશીન રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તેને વીસ ટકા ખોટ ગઈ તો જુએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે અહીં એને ખરીદ કિંમત આપેલી નથી એણે ડાયરેક્ટ જેટલા રૂપિયામાં વેચ્યું એ વેચાણ કિંમત જ આપેલી છે એટલે આપણે એણે કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે એ શોધવાનું છે અને લખ્યું છે કે વીસ ટકા પાછી એને ખોટ ગઈ છે એનો મતલબ એવું કે આ તેર હજાર પાંચસોમાં વેચ્યું એનાથી એની કિંમત વધારે હશે અને એણે ઓછામાં વેચ્યું તો જેને ખોટ ગઈ હશે તો આપણે એ શોધવાનું છે તો ધારો કે વોશિંગ મશીનની ખરીદ કિંમત એક્સ છે આપણે એ શોધવાની છે આપણને ખબર નથી એટલે આપણે એક્સ ધારી લઈશું અહીં ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરીએ તો આપણને મળે વેચાણ કિંમત તો આ જ સૂત્રો આપણે મૂકીશું હવે ખરીદ કિંમત માટે આપણે એક્સ ધાર્યા એટલે આપણે અહીં એક્સ લખીશું ઓછા ખોટ

એક્સના છેદમાં લસા પાંચ છે એટલે એની સાથે કોઈ સંખ્યા ગુણાશે નહીં એટલે બેઠી મૂકી દેવાની બરાબર તેર હજાર પાંચસો હવે પાંચ ને બરાબરની આ બાજુ છેદમાં છે તો એને આપણે જમણી બાજુ લઈ આવીએ તો તેર હજાર પાંચસો સાથે એનો ગુણાકાર થશે અને આ બાજુ રહી જશે પાંચ એક્સમાંથી એક એક્સ જશે તો ચાર એક્સ રહેશે હવે એક્સને કરતા બનાવીએ ચાર એ એક્સ સાથે ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ લઈ આવીએ તો ભાગાકારમાં આવશે હવે એને આપણે ભાગાકાર કરીશું તેર હજાર પાંચસો ભાગ્યા ચાર કરીશું તો ત્રણ હજાર ત્રણસો પંચોતેર આવશે ગુણ્યા પાંચ તો છે જ હવે એનો ગુણાકાર કરી દઈશું તો સોળ હજાર આઠસો પંચોતેર આવશે એક્સ બરાબર કેટલા આવ્યા સોળ હજાર આઠસો પંચોતેર તો જુએ રૂપિયા સોળ હજાર આઠસો પંચોતેરમાં વોશિંગ મશીન ખરીદ્યું હશે જોઈએ સોળ હજાર આઠસો પંચોતેરમાં વોશિંગ મશીન ખરીદ્યું હશે અને તેર હજાર પાંચસોમાં એણે વેચ્યું એટલે એને વીસ ટકા ખોટ ગઈ વિદ્યાર્થી મિત્રો એના પછીના સાત આઠ અને નવમો આ ત્રણ દાખલા હોમવર્કમાં કરવાના છે આપણે જોઈશું દસમો દાખલો તો એમાં છપ્પન હજારનું કેટલા ટકા વ્યાજ દરે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો થાય છે આપણે શોધવાનું છે એમાં વ્યાજનો દર શોધવાનો છે કેટલા ટકા વ્યાજ દરે જુઓ કેટલા ટકા વ્યાજ દરે પૂછેલું છે એટલે આપણે વ્યાજનો દર શોધવાનો છે હવે જે પ્રથમ સંખ્યા આપેલી હોય એ મુદ્દલ ગણાય તો મુદ્દલ પી બરાબર છપ્પન હજાર હવે વ્યાજનો દર એ આર એ શોધવાના છે કેટલા વર્ષનું વ્યાજ છે બે વર્ષનું વ્યાજ એ વર્ષમાં આપેલું હોય એ મુદત ગણાય એટલે અહીં મુદત ટી બરાબર બે વર્ષ છે અને વ્યાજ રૂપિયા કેટલા છે બસો એંશી એટલે વ્યાજ આપી દીધેલું છે બસો એંસી હવે આપણે સાદું વ્યાજનું સૂત્ર મૂકાશે અહીં હંમેશા એવી મુદત આપેલી હોય વ્યાજનો દર આપેલો હોય મુદત આપેલી હોય કે વ્યાજને એવું આપેલું હોય તો આ સાદું વ્યાજનું સૂત્ર મૂકી દેવાનું હવે સાદું વ્યાજ અહીં આપી દીધું છે બસો એંસી બરાબર પી બરાબર આપેલા છે મુદલ છપ્પન હજાર આર બરાબર શોધવાના છે ટી બરાબર બે વરસ છે એટલે બે ભાગ્યા સો હવે અહીં જુઓ બે ઝીરો કેન્સલ થશે ખબર પડી નીચે સો છે એટલે બે ઝીરો કેન્સલ થશે આ બાજુ બસો એંશી બરાબર બસો સોરી પાંચસો સાહીઠ ગુણ્યા આર ગુણ્યા બે હવે આપણે આર શોધવાના છે એટલે આરને કરતાં બનાવીશું તો અહીં બરાબરની આ બાજુ બસો એસી છે જ આને કરતા બનાવ્યા એટલે આ પાંચસો સાહીઠ અને બે એ આર સાથે ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ લાવીશું તો એ છેદમાં જશે બે ગુણ્યા પાંચસો સાહીઠ હવે અહીં એક એક ઝીરો કેન્સલ થશે હવે અઠ્યાવીસ ના આપણે અવયવ સોરી ચૌદ દુ હવે ચૌદ ચોક છપ્પન થાય તો ઉપર કંઈ નથી એટલે એક લખાય છેદમાં કેટલા ચાર તો એનો જવાબ આવ્યો એકના છેદમાં ચાર હવે એકના ચાર ભાગ છે એને લખાય ઝીરો પોઈન્ટ પચીસ એટલે કે એક ભાગ્યે ચાર કરીશું તો આવશે ઝીરો પોઈન્ટ પચીસ તો વ્યાજનો દર એ ટકામાં ગણાય એટલે અહીં ટકાનું ચિહ્નો આવશે જવાબ કેટલો આવ્યો વ્યાજનો દર તો ઝીરો પોઈન્ટ પચીસ ટકા વિદ્યાર્થી મિત્રો એના પછીનો અગિયારમો દાખલો એ તમારે એ જ રીતે હોમવર્કમાં કરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે લેસનમાં સ્વધ્ય આઠ પોઈન્ટ ત્રણના પ્રશ્ન એકના બી સી અને ડી કરવાનું છે પ્રશ્ન બેના બાકીના દાખલા દાખલો ચા ચોથો પાંચમો સાતમો આઠમો નવમો અને અગિયારમો એ દાખલા હોમવર્કમાં કરવાના છે એના માટે રકમ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈ લેવી તો એટલા દાખલા કરીને તમારે મોકલવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ